कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। वाणी माँ को वंदना शत बार उसके लिए जिन वाणी माँ को वंदना शत बार। बंद अधिकार हवे छेल्ली गाथाओ चाले छे। बंद अधिकार नो हवे समापन तरफ एना स्वाध्याय एना व्याख्यानो आपणे गुरुदेव श्रीना दैनिक स्वाध्याय आपणे सांभळीए छीए। 66-67 ना प्रवचनो छे 15मी वारना समय सार वैभवमां छेल्ली लगभग 280 पछी 81-87 सुधीनी जे गाथाओ छे બધી ગાથાઓમાં દ્રવ્ય શુદ્ધિ અને ભાવ શુદ્ધિ સંબંધી સંસ્કાર વશાત જે મમતા મોહ રહે છે જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવ કહીએ પરદ્રવ્ય સાથે એનો અભાવ કરતા એનો પચકાણ કરતા સાધક કેવી રીતે પ્રતિક્રમણાદી ભાવોને સેવતો અકારક પણ પ્રગટ કરે છે। 83-84-85 આ ત્રણ ગાથાઓ આપણે 3-4 દિવસ પહેલા જ આ થઈ ગઈ છે ગાથાઓ આવી ગઈ છે એમાં આત્મા રાગાદિકનો અકારક જ છે અકર્તા સ્વભાવની વાત। બંધ અધિકાર છે ને એટલે બંધનો કરતા આત્મા નથી આત્મા તો કેવળ જ્ઞાતા છે બંધ ભાવ બંધ ના કરતા છે બંધ ભાવ બંધ ના કરતા છે। ત્રિકાળ આત્મ સ્વભાવ તો રાગાદિક ભાવોનો અકારક જ છે। સ્ફટિક નો દાખલો આપેલો એમાં ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ભાવ એની બધી ચર્ચા એમાં આવી હતી। ધ્યાન હોય આપ સૌનું પરમ દિવસે એના પહેલાના દિવસે જે આ બધો વિષય આવેલો છે સંસ્કારની વાત એમાં આવી હતી બહુ સંસ્કાર આ ત્રણ ગાથાઓમાં એ શબ્દનો પ્રયોગ છે 283-84 અને 85 માં। અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા તેમના સંસ્કાર રહેવા તેમના પ્રત્યે મમત્વ રહેવું એ બધું દ્રવ્ય અપ્રતિક્રમણ છે। એવો મારો એક પ્રશ્ન છે આપણે વધી વધીને પ્રતિક્રમણ શબ્દ સાથે આપણે સંકળાયેલ છે બરોબર ચોમાસું બેસે અથવા ચોમાસાની સ્થાપના થાય કે ઉત્થાપના થાય એમ કહે ને કે ભાઈ મોટો મોટી 14 છે તો સમૂહ પ્રતિક્રમ આટલી જ ઓળખાણ છે આપણને બરાબર કઈ નહીં હોય તો પર્યુષણ પર્વના આરાધનાના દિવસોમાં સૌથી મોટો દિવસ
એના માટે એક બારે બરકમ શબ્દ આપણે વાપરીએ છીએ, જાણીતો શબ્દ છે સાંવત્સર, એક પ્રતીક. પણ સૌથી પહેલા વાત આપણે મગજમાં બેસાડવી, ભૂમિકા પ્રમાણે વિવેક ભાનપૂર્વક શ્રાવકને પ્રતિક્રમણ હોય કરે વસ્તુ જુદી છે, પણ પ્રતિક્રમણ મુનિચર્યાનો મોટો અંગ છે. શું કીધું? પ્રતિક્રમણ એ મુનિચર્યાનો મોટો અંગ છે. દિવસમાં 3 વખત પ્રતિક્રમણની ક્રિયાઓ એમને કરવી. તો અતિક્રમણ એટલું થતું હશે ને? નહીં, સવિકલ્પ અવસ્થા હોય એટલું જ. બાકી જગતને જે જાતનો રાગ દ્વેષ કશાય ની રમતો હોય, ખેલ ખેલીને જાણે ગ્રહસ્થો, એની દશામાં તો એવું તો ન જ હોય. સૌથી પહેલો એક નિયમ, જે અતિક્રમણ કરે એને જ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું વળવું. કા કેમ કે આગા ખસી ગયા, અતિક્રમણ. અરે આ ડેમોલેશન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ બુલડેજરે લઈને જેસીબી લઈને હટાવે છે કે નહીં? દબાણ હટાવો. શું છે દબાણ હટાવો? દબાણ એટલે પાપ. હવે એને હટાવો. અતિક્રમણ હોય તો જ પ્રતિક્રમણ થાય. દોષો થી નિવૃત્તિ ક્યારે હોય? દોષ હોય ત્યારે જ. દોષો છે ને સાધક દશામાં, ખ્યાલમાં આવ્યો? બહુ બારીક માઇક્રો સ્ટડી ચાલે છે આ છેલ્લા 4 સ્વાધ્યાય. એટલે આપ સૌને અનુસંધાન મેળવવા માટે મેં આ વાત કરી કે જે પરદ્રવ્ય પ્રત્યેના સંસ્કારો રહ્યા છે. ચલો લો ને માઘનંદી નો જ આચાર્ય નો દાખલો લો. હમણાં આપણે બધાએ ઘણો અહોભાવ પૂર્વક નાટક જોયા છીએ. સ્ત્રી પ્રત્યે વાસના અંગે, વાસના અંગે, ગ્રહસ્થ આશ્રમ અંગે એટલો એ પરદ્રવ્ય પ્રત્યેનો રાગ અંશ બાકી રહ્યો ને, એને લીધે ખેંચાયેલા રહ્યા ને એ સંયોગો પ્રત્યે, વિષય ભોગો પ્રત્યે, એટલું એ દ્રવ્ય અપ્રતિક્રમણ થતું ને. શું કીધું? દ્રવ્ય એટલે સંયોગ, દ્રવ્ય એટલે સંયોગ. પ્રકાશભાઈ, પછી એમાં સ્ત્રી પુત્ર પરિવાર બધું જ લેવાનું. હું આજનું આ પ્રવચન હમણાં ઘરે શાંતિથી આંખો બંધ કરીને હું સાંભળતો હતો, અને એક જ વાત મગજમાં ચાલતી હતી. આમ કે બહુ જાજો વિષય આજે આવ્યો નથી બંને ગાથાઓમાં. એટલું જ, જ્યાં સુધી પરદ્રવ્ય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધો છે ત્યાં સુધી સાધક મુનિરાજને દાખલો છે. એને દ્રવ્ય પ્રતિક્રમણ પણ નથી અને ભાવ પ્રતિક્રમણ પણ નથી. બે શબ્દો આવ્યા હતા એમાં જ આખી રમત છે. એનો બહુ ધ્યાનથી સાંભળજો. આખું મગજમાં બેસાડો, આખો પ્રવચન, આખો સ્વાધ્યાય, આખી થીમ મગજમાં બેસાડો. વારે વારે ટીકા, વારે વારે ગાથા વાંચવાની જરૂર નથી. એક વખત અકલંકની જેમ વાંચો, આખું મગજમાં બેસી જવો જોઈએ. બે શબ્દો હતા, એક અધકર્મ અને એક ઉદ્દેશિક આહાર. અધકર્મ એટલે શું? જો પહેલા એક બે શબ્દો સાંભળ્યા હોય, એક ઉર્ધ્વ હોય અને એક અધો હોય. ઉર્ધ્વ એટલે શું થાય? ઊંચું, બરાબર. અને અધો એટલે શું થાય? નીચું. તો કહેવાનો અર્થ શું છે કે હવે નીચાન વાળા કામ, અધ કર્મ એટલે અધ એટલે ત્યાં પ્રતીક શબ્દ છે, નીચલું કામ, બરાબર. પણ એનો અર્થ એમ કરવાનો, અધ કર્મ એટલે આરંભી હિંસા આદિક સદોષ પ્રવૃત્તિ વાળા પાપમય કાર્યોને અધ કર્મ કહે. એનું કેરેક્ટર એવું છે. અધ કર્મ એટલે આપણે જો લોક વ્યવહારમાં ખોટું કામ કહીએ છીએ, તમે ચોરી કરી, તમે ખોટું બોલ્યા, બહુ ખોટું થયું, તમે એને અન્યાય કર્યો, બહુ ખોટું,
તમે એમના આત્માને પીડ્યા, બહુ ખોટું. મને એક વાત બતાવો, આટલી હોશે હોશે આપણે આધા કર્મ અંગે સમજનારા, આપણા લોક વ્યવહારમાં આટલો બધો કેવો ખોટો વ્યવહાર હોય છે? હોય છે કે નહીં બતાવો? હોય છે ને, એનો સ્વીકાર છે આપણું? નથી ને? તો એનો સ્વીકાર જો નથી તો આ વ્યાખ્યાન સાંભળવાનો આપણને અધિકાર નથી. મુનિરાજ ના અધક કર્મ ને તો આપણે બહુ હોશે હોશે સાંભળીએ છીએ, હા, પણ એકબીજા સાથેનો આપણો જો વ્યવહાર છે, દિલને ઠેસ પહોંચાડે, મનને લાગે, જાણે અનજાણે. કાકા સમજો, સ્વાધ્યાય પછી આપણે મળ્યા, બે ત્રણ દિવસ પછી મળ્યા, અને તમે ઉભા છો જૈન કરવા મળવા માટે, અને હું દાદ જ ન દઉં, વડીલ તરીકે તમે ઉભા, હાથ જોડીને ઉભા છો, તો વિનય વિવેક થી મારે પ્રતિક્રિયા તો કરવી જોઈએ. વિવેક શું કહે છે? હા કાકા, આવી ગયા, કેમ છો? મજામાં? મળીએ સાથે વાત કરી, પણ તમારી તરફ હું નજરે નહીં નાખું, તમારી તરફ વિનય વિવેક નો ઔપચારિક વ્યવહાર નહીં કરું. તમે ઉભા, મને ખબર છે કે ઉભા છો, તમે વયા ગયા, હું એ વયો ગયો, તમારા દિલને ઠેસ જે પહોંચ્યો એ અધક કર્મ થયું કે નહીં? મારાથી, વિદ્વાનથી અધક કર્મ થયું કે નહીં? મારા અધક કર્મ ને જ હું ટાળી નથી શકતો, તો મુનિરાજ ના મોટા મોટા અધક કર્મ ને સમજીને ક્યાં મુનિ બનો આવવાનું છે મારા જીવન? બેન ચંદનબેન, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. શરૂઆત ક્યાંથી કરો? હા, વિનય અવિનય, સદોષ નિર્દોષ, જે આપણી ભૂમિકા પ્રમાણે, શ્રાવક ને શ્રાવક ની ભૂમિકા પ્રમાણે જે આપણા જીવનમાં થતા માઠા કર્મો એટલે અધક કર્મ, ખોટા કર્મો એટલે અધક કર્મ. હું તમને એવા સેંકડો દાખલા આપો અત્યારે, અધક કર્મ એટલે શું? પ્રકાશભાઈ, તમારી ઘરે હું આવું, તમે જ બોલાવ્યા, મારે તો કઈ આવવાની હોશ તો નહોતી, આવ્યા, પણ તમારા હૃદયમાં આવેલા વિદ્વાન પ્રત્યે, મહેમાન પ્રત્યે અહોભાવ નથી, તો પેલું નક્કી કરો એ બીજી વખત આવશે, પગ મૂકશે, નહીં આવે ને? અચ્છા, એમને ખ્યાલ તો આવ્યો કે તમને ગમ્યું નથી, એ કયું કર્મ છે? અધક કર્મ છે. પેલા બેન, અધક કર્મ નો પેટ ઘણો મોટો છે, ખાડો ઘણો મોટો છે. હજી સાંભળો, દાન રાશિ તમે બોલ્યા, આપણે બોલ્યા દાન રાશિ, મારા તરફ તો 11 જ, ધીમે 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 પરિણામોનો ગ્રાફ પડતો ગયો. આપણે ન પણ આપ્યા હોત તો હારું થાય, ખાલી કયું કર્મ ચાલુ થયું? બોલો તો, બહુ મોટો કર્મ થયો ને, દાન રાશિ બોલી, બધાએ તાળીઓ પાડી. પરમ દિવસે ગુરુદેવશ્રી, કઈ તારીખ, આજે કઈ તારીખ છે? 16મી તારીખે સવારના પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા, સમાજ ભૂષણ, ધર્મ ભૂષણ, કેટલી મોટી મોટી ઉપાધિ આપે, ત્યારે ઉપાધિ લેતી વખતે, માળા પહેરતી વખતે, તાળીઓના ગડગડાટ સાંભળતી વખતે, વકીલ સાહેબ કેવું મીઠું લાગતું હતું, તો એ મીઠાસ ની વળતર, એ જે મીઠું લાગતું હતું, પહેલો સ્વીકાર કરો, એ અધર કર્મ છે. કેમકે તારા માટે તાળીઓ પડતા હતા ને, સાંભળજો, મુનિરાજ માટે આહાર બનાવેલું હોય તો ઉદ્દેશિક આહાર, અને ઉદ્દેશિક આહારમાં જે પાપની પરંપરા છે એનું નામ અધક કર્મ. શું કીધું? આ બે માં શું ફેર સમજાય છે? અધક કર્મ એટલે એમને હાટું, એમને માટે જે કઈ પણ કરવામાં આવે, જે કઈ પણ પાપારંભ કરવામાં આવે, મારા માટે કપડા, મારા માટે અપાશ્રો, રહેવા માટેનો સ્થાન. ભારતીબેન સાંભળજો, હવે યુએસએ સમજો, અમેરિકા, અમે વ્યાખ્યાન મટી ગયા, અંદરમાં એમ એરોડ્રોમ ઉપર ફ્લાઇટમાં ઉતરું એટલે 25 બધા મુમુક્ષુઓ રહેવા જોઈએ ઉભા સ્વાગત કરવા માટે. ઓલા શું તમારા જયશ્રીબેન વગેરે બધા બોલતા હોય ને, અમે વેલકમ કરવા આવશો, તમને તેડવા આવશો. મેં પહેલી વખત તો કીધું, અમે ક્યાં અમેરિકા આવીએ છીએ?
ઓનલાઈન તમને અમે તેડવા આપશો. હાલો એરોડ્રોમ ઉપર જ આવ્યો કાર ગાડી લઈને આમ તેમ. પહેલા નક્કી કરો આ બધું અધકર્મ છે, આપણા હેતુ છે ને. પેલા બેન આ સદોષ પ્રવૃત્તિ જો હૃદયમાં ખ્યાલમાં આવતી હોય તો સમજી લેવાનું ઉદ્દિષ્ટ આહાર સંબંધી ત્યાગની ભાવના અંદરમાં ઘૂંટાઈ છે. મારા હટું નહીં, અમારા માટે નહીં. બેન ઋષિબેન મુંબઈ આવું ને તમારી ઘરે, હવે તમે તૈયારી કરીને રાખો. સાહેબ તમે ચા લેશો, કોફી લેશો, વળી પાછું તમે મને એમ કહેશો સાહેબ બેન નો નંબર આપો તો કા ભેદના તો તરત જ થઈ જાય. પછી બેન ને ફોન કરશો, પછી પૂછશો સાહેબ કોફી લેશે, ચા લેશે કે ચામાં ખાંડ કે સુગર લેસ લેશે. આ જે કઈ તંત્ર મંત્ર યંત્ર આરંભ બધું થાય છે એ અધઃ કર્મ છે કે નહીં, એ ઔદ્દેશિક છે કે નહીં. અને જયારે આપણે બેઠા પીવા ખાવા પછી તમે કહો સાહેબ મેં તો રાજકોટ ફોન કરીને પૂછ્યું, મને ખબર છે તમને ખાંડ ઓછી, તો આપણને એમ થાય કે આ તો કેવળ નાખી થઈ ગયા, અને તો જો મારા અંગે કેટલું બધું ઇન્ફોર્મેશન છે. ઓહો બહુ સારું બહુ સારું બહુ. તમારા વાત્સલ્યને ધન, વાત્સલ્યને ધન્ય નથી, વાત્સલ્યને ધિકાર છે. કેમ વાત્સલ્યને ધિકાર છે? કેમ કે જે કઈ નાટક કરવામાં આવ્યું છે એ મારા હાટું કરવામાં આવ્યું છે. એ જે કઈ 56 ભોગ ઉભા કરવામાં આવ્યા છે, 56 ભોગ મારા માટે કરવામાં આવ્યા છે. એ પાપોનો ઘડો, એ પાપો પાપારંભ, એ પાપારંભ, એ અધંકર્મ અને એ ઉદ્દેશિક આહારનો દોષ મારા માથે 90 નહીં 99% લાગશે 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 અને લાગશે. અને એ બધું ઉભું કરવા માટે તમારો સ્વાધ્યાય છૂટ્યું, સત્સંગ છૂટ્યું, એ જે તત્વની વિરાધના થઈ, જ્ઞાનની વિરાધના થઈ, જ્ઞાનીની વિરાધના થઈ, એનો જે જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદની મોહની આયુ આદિનો કર્મનો આશરો બંધ થયો એનો ભાગીદાર સામે વાળો વિદ્વાન પણ છે. આ સેલ્ફ રિયલાઇઝેશન માટે આ સમજવું, અધક કર્મ અને ઉદ્દેશિક. બહુ સમજવા જેવું છે. આ બે જ શબ્દોની આખી રમત છે. અમારા હાટું જોતું નથી. એક ભાઈ હતા અહીંયા અમારા, મનસુખભાઈ કરીને, મનસુખભાઈ અહીંયા મંદિરમાં આપણે હતા. બહુ વૈરાગી જીવ, બહુ તત્વજ્ઞાન નું કઈ એને ખબર નહોતી પડતી બિચારાને. પણ અહીંયા મંદિરમાં બહાર ને બહાર અહીંયા સૂતા, ખુરશી ઉપર બેઠા બેઠા સૂતા હોય, એને હું કહું કે મનસુખભાઈ ઘર નહીં પરિવાર નહીં, બાલાશ્રમમાં મોટા થયેલા, ધોબીને ત્યાં 4 જોડા કપડા રોજ ત્યાં જઈને લઈ આવે, ધોવા માટેના લઈ આપી આવે, ક્યાંક આપાશ્રયોમાં જઈને જમે, કોકની ઘરે જમે, કોકની ઘરે કપડા મૂકે, ઘર નહીં પરિવાર નહીં સગા નહીં બાલા કોઈ 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 કઈ નથી. મચ્છરો કરડતા હોય બિચારા બેઠા હોય તો આપણને એમ થાય કે હાલો ને તબિયત સારી ઢીલી છે, અને કહી કે ભાઈ હાલો ચા પીવા આપણે જઈએ ઘરે. હાલો કીધું તો હોય ને આપણે ચા પીવા જઈએ ઘરે. આવે પ્રકાશભાઈ એના મોઢામાંથી સૌથી પહેલો વાક્ય, પંડિતજી મારા માટે ચા તમે બનાવતા નહીં, તૈયાર હશે તો હું આપ સૌને કેવળ અને કેવળ એ વિવેક ભાનને સ્પર્શવા માટે આમંત્રણ આપું છું. એ જીવનો વિવેક જો મારા હાટો નહીં. રાજનભાઈ આમાંથી શું શીખવાનું? મારે મારા હાટુ કોઈની પાઈ જોતી નથી અને પાઈની સેવા નથી જોતી. મારા પાલવમાં પુણ્યના પરમાણુ હશે તો ચરણોમાં નતમસ્તક થશે. મારે મારા હટુ કોઈ અધક કર્મ કરે અને ઔદ્દેશિક કાર્યો કરે, ઔદ્દેશિકમાં ઉદ્દિષ્ટ આહારમાં આહાર જ નહીં લેવાનું. ઉદયશ્રી પૂછતા આપાશ્રયમાં હતા ત્યારે, સંપ્રદાયમાં હતા ત્યારે હીરાજી મહારાજ ને પૂછતા, મહારાજ ગુરુ મહારાજ સાધુને માટે શું કીધું?
साधु ने माटे बनावेल अपाश्रय मां जो साधु उतरे तो कई कोटी टूटे तो अल्लाह कहेगी हमें कहीं वांधो नहीं। तो गुरुदेव श्री बोलता शुं केवेली बुद्धि हती गुरुदेव श्री ने एक एक कोटी न रहे मन वचन काय व्रत कारी अनुमोदना संगम आरंभ समारंभ नवे नौ कोटियो कोटियो टूटे। अहिया गृहस्थो मां तो नवे नौ कोटी ना अंबार उभू थया विना एम थाय ज नहीं कि मारू मान सम्मान थयु मने तेड़वा आव्या मने उतारो आप्यो मने खावा पीवानुं मळ्युं खूब शुं कहेवाय साचव्या हाचव्या ओला भारतीबेन तमारे लंडन मां वगैरे तो मने ओला भीमजीभाई कहे छेल्ले दिवसे कान मां पंडितजी तमे थैंक्स कहेजो पछी लिस्ट आपी एने मने जेने उतारो आप्यो एनुं नाम बोलीने थैंक्स कहेजो। મેં કીધું વિદ્વાન આવ્યા છે વિદ્વાન ને આશરો આપેલો છે એમાં થેન્ક્સ કહેવાનું હોય પણ આ દુનિયાની બધી ઔપચારિકતા તમે અમારા હટો શું એને કઈક શબ્દ બોલ્યા તા હોસ્પિટેલિટી હા હોસ્પિટલ વાળા બેઠા છે જો હા હોસ્પિટેલિટી તમે આપી પછી એમ લખ્યું હતું ને કે ફલાના ફલાને જે જે લોકો એ મને 10 દિવસમાં ફૂડ આપ્યા અરે આહાર આપ્યા બોલો ને આહાર ફૂડ જ બોલ્યા એ તો ફાસ્ટ ફૂડ બોલો ફૂડ શું હોય છે મૂર્ખા જેવા કામ હા અમને જેણે આહાર આપ્યા અમને જેણે હોસ્પિટેલિટી આપી અરે માધવ કર્મને ઔદ્દેશિક મને દેખાને છે અમારા હાટો કાઈ નથી। અર્ધમેં તમે અમેરિકા 10 વખત ગયા છેલ્લે મને દર વર્ષે તમે પૂછો સુનિલભાઈ તમારા હાટું શું લઈ આવ કીધું મેં તમને કોઈ દિવસ તમે આવો બસ એ આવો બસ એ ઉદાસીનતાથી કહેવાનું આવે છે બાકી તો તમે આવવાના ત્યારે જ આવવાના અમારા કહેવાથી તો કઈ આવવાના નથી હા વિઝા અને દીકરા અને બહુ અને બધું સાંઠ ગાંઠ બધું મેનેજમેન્ટ બધું હોય અમારા કઈ ભાવનાથી આવવામાં આવે કહેવામાં આવે ધર્મ સંકટમાં પડવું નહીં પ્રકાશભાઈ કોઈને પાડવું નહીં ધર્મ સંકટમાં પડવું નહીં અને કોઈને પાડવું નહીં શા માટે મારા નિમિત્તે કોઈ અધક કર્મ કરે શું કીધું શા માટે મારા માટે અધક કર્મ કરે અને શા માટે મારા માટે ઔદ્દેશિક આહાર આદિ બનાવે પાઈની ચાકરી જોતી નથી પાઈની સેવા જોતી નથી પાલવમાં પુણ્યના પરમાણુ હશે તો સંયોગો ભેગા થશે તો એ સંયોગોથી અમારે કાંઈ સરોકોર નથી કાંઈ લાગતું વળતું धन्य मुनिराज का धन्य मुनिराज का विहार। हाँ मैंने याद आता तो प्रकाश भाई आखा प्रवचन में क्या बीज आयो ने मुनिराज माटे बनावेलो आहार बना नहीं धन्य मुनिराज का धन्य मुनिराज का विहार खबर ने पड़े कोई ने निकली जाए धन्य मुनिराज का अध्ययन धन्य मुनिराज का वह ध्यान अरे एमनो ध्यान धन्य छे एमनो अध्ययन धन्य छे आहार धन्य छे विहार धन्य छे कथन धन्य छे जीवन धन्य छे मनन धन्य छे विदित्यासन धन्य छे धन्य मुनिराज का जीवन धन्य मुनिराज का चिंतन हमारा निमित्त कोई दोष मा न पड़ो। जी बोलो
અમારા હાટુ કોઈ બંધનમાં ન રહો. અધિકાર કયો ચાલે છે? બંધન. અમારા હાટુ કોઈ બંધનમાં ન રહો, એ અબંધ સ્વભાવે આત્માની ભાવના. અમે અબંધ છીએ, તમે અબંધ રહો. પ્રતિબંધ પણ અમને ન પોસાય, અમારા નિમિત્તે તમને ન પોસાય. આ એનું કેરેક્ટર છે. ખ્યાલમાં આવ્યું? તો 283, 84, 85 માં પ્રતિક્રમણ અપ્રતિક્રમણ ની વાત કરી હતી. આ સમયસર વૈભવ જો હશે તો આપ સૌ કાઢો. 162 પેજ, 162 નો પાનો ગાથા જો, 63 પાને છે ગુજરાતીમાં. અણ પ્રતિક્રમણ દ્વયવિધ અણ પચ કાણ પણ દ્વયવિધ છે. આ રીતના ઉપદેશ થી વર્ણ્યો અકારક જીવને. જો વળી પાછો આમાં આત્માને તો આકારક સિદ્ધ કરે છે. અણ પ્રતિક્રમણ વિદ્રવ્ય ભાવે એમ અણ પચ કાણ છે. આ રીતના ઉપદેશ થી વર્ણ્યો અકારક જીવને. એક વાત કરું, પ્રકાશભાઈ ઘરે જઈને હોમવર્ક કરશો. આ 283-84 છે, 320 20 અને આ 14-15-16 ગાથાઓ કેટલી થઈ? 34-35 ગાથા થઈ ને. એ 34-35 ગાથા પછી 320 માં જઈને કહેશે આત્મા તો અકારક છે. પાયો અહીંયાથી બાંધ્યા. કોને બાંધે, કોને લે, કોને કરે? આત્મા તો અબંધક છે, આત્મા તો અકારક છે. સીધા કહો ને, આત્મા તો જ્ઞાતા છે. સીધી વાત તો મૂળી જ છે. અણ પ્રતિક્રમણ વળી મણ પચ કાણ દ્રવ્ય ભાવનું આત્મા કરે છે ત્યાં લગી કરતા બને છે જાણ. પરદ્રવ્ય પ્રત્યેનું આકર્ષણ એ દ્રવ્ય અપ્રતિક્રમણ, ભાવો પ્રત્યે આકર્ષણ એ ભાવ અપ્રતિક્રમણ. શું કીધું? દ્રવ્ય કર્મ સંયોગે અને ભાવ કર્મ સ્વભાવે. સંયોગ સ્વભાવ વિભાવ ભાવે એમ લેવા. એટલે ભાવો એ છૂટ્યા નથી, દ્રવ્ય છૂટ્યું નથી. એટલે ભાવ દિગંબર પણ પ્રગટ થયું નથી અને દ્રવ્ય દિગંબર પણ પ્રગટ થયું નથી. ભાવ દિગંબર એટલે અંતર દિગંબરત્વ અને બાહ્ય દિગંબરત્વ. કપડા છોડ્યા એટલે દિગંબર પણ આવ્યું એમ નહીં, અંદર માંથી મમતા તૂટવી જોઈએ છે ને. ગજબ ની વાત, બહુ અલૌકિક વાત છે. આ ગાથા બ્રહ્મઝટ અહીંથી આ ચાલુ થયેલી છે. 83, 84, 85, 86, 87 ની જે બે ગાથાઓ છે નીકળો. હા સરસ. 187 જો આપશો મૂળ ગાથા. આઘા કરમ ઇત્યાદિ ઉદગલ દ્રવ્યના આ દોષ જે તે કેમ જ્ઞાન કરે સદા પર દ્રવ્યના જે ગુણ છે ઉદ્દેશી તે મજ અદહ કરમી પૌદલિક આ દ્રવ્ય જે તે કેમ મુજ કૃત હોય નિત્ય અજીવ વાક્યો. હું છોડી જાય એવી ગાથાઓ છે. આધા કર્મ એટલે અધઃ કર્મ એમ લેવાનું. અધઃ કર્મ જો તમારે બધાને માટે આ શબ્દ સાવ નવો છે. જરીક પણ સમય હોય, જરીક પણ રુચિ હોય, અંદરમાં જો તાલાવેલી હોય તો તમે પ્રવચન સાર ચરણાન યોગ સૂચક ચુલિકાનો આહાર વાળું પ્રકરણ છે એમાં અધઃ કર્મ એટલે સદોષ આહાર વગેરે એનું વર્ણન એમાં આવેલું છે. ત્યાંથી વાંચો. બાકી એને ચરણાન યોગના પ્રકરણોમાં શ્રમણચર્યાના પ્રકરણમાં, શ્રમણચર્યા કીધું, શ્રમણચર્યાના પ્રકરણમાં મૂલાચારમાં 80 ગાથાઓ આવે છે. 80 પિંડ શુદ્ધિ છે ને. આગે પિંડ શુદ્ધિ, પિંડ શુદ્ધિ એટલે આહાર શુદ્ધિ.
सचित आहार न ले, अचित आहार न ले, पांदळाथी ढकायेलू होय तो न ले, मर्यादा बाहर न ले, अविनय पूर्वक आपे तो न ले, पिंड शुद्धि बोले ने 32 अंतरायो छे, 32 अंतरायो बहुत बहुत सरस प्रकरण छे आपको ये अधर्म कर्म एक प्रकरण ने समझवा माटे, एक प्रकरण ने समझवा माटे आपणे घणो बधो बीजा शास्त्रों नो स्वाध्याय करवो जोई। भगवती आराधना छे, मूलाचार छे, आ बे ग्रंथो खास भगवती आराधना ने मूलाचार, एमा तमे आमा जोई शको छो मोक्षमा प्रकाशक मा जो ई पानो निकळी जो छठा अध्याय मा आमा खबर पानो कयो छे 183 नंबर नो पानो छे मोक्षमा प्रकाशक मा, मोक्षमा प्रकाशक मा आमा नहीं समयसार वैभव मा नहीं, एमा आ बधी बहु सरस 46 दोषो नु वर्णन आवे छे। दाता ने आश्रित 16 प्रकार ना दोषो, उद्देशिक मा दाता ने आश्रित तो पछी एना उल्टा सीधा वखाण करे, ओहो तमे तो बहु धर्मात्मा, तमारे तो त्यागनी भावना बहु ओछी, एटले ओलो चनाना झाड़ पर चढ़ी जाए। तमे आ वाँचो, एक एक पॉइंट वाँचो, दाता मां गुनो न होवा छता दाता ना वखाण करवा अने आहार आदि लेवू, एने कहेवाय माखन चोपड़ी ने आहार लेवो, बटर पॉलिश। हा जो साधिक दोष, पूती दोष, मिश्र दोष, प्रावृत दोष, बलि दोष, न्यस्त दोष, प्रादुष्कार दोष, कृत दोष, प्रामित्य दोष, परिवर्तित दोष, निषिद्ध दोष, अभिरत दोष, उद्भिन्न दोष, आच्छेद्य दोष, मालारोहण दोष, आ दाता ने आश्रित दोषो छे 32 16 अने 16 दोषो मुनि ने आश्रित केना तरफ थी, दात्री दोष, जो दूत दोष, निमित्त दोष, वनी वनी पक वचन दोष, जो दातार ना अनुकूल वचन बोली आहार आदि ग्रहण करे एने गमे ने गमवू जोईए ने, ते वनी पक वचन दोष सहित भोजन छे, एमा साधु नी दीनता ज थाय छे। शू थे दीनता थे मुनिराज माटे विहार केम कीधु, एक जगह त्रण दिवस थी वधारे केम नहीं, केम के एने दातारो प्रत्ये आहार वगैरे आपनार प्रत्ये रागना फंगस पैदा थया विना नहीं रहे, ओळखाण वध्या विना नहीं रहे, राग ने देशना कषाय भावो थया विना नहीं ज रहे, आओ निर्दोष जीवन। त्यारे आपणे बोलीए धन्य मुनिराज की समता, धन्य मुनिराज का जीवन, एमनी समता ने धन्य छे। हा आ जीव दोष जो आमां खबर शुं कीधुं, आ जीव दोष एटले प्रकाशभाई, आ जीव दोष एटले सांभळो, आ जीव दोष एटले जेनी घरे आहार करवा माटे गया होय એમને નોકરી અંગે, દીકરાના લગ્ન ન થતા હોય તો એના અંગે, નહીં નહીં લાગે તો છે આના લગ્ન થશે આવતી અમાસે, ત્યાં સુધી તો ભાઈ સાહેબ ક્યાંય રહેવાના નથી, કાં તો હા મને જ્યોતિષ નું ખબર પડે છે, હસ્તરેખા જુએ, ઓહો આના તો જીવનમાં તો આવતા 30 વર્ષમાં છે ને હસ્તરેખા બહુ બલવાન દેખાય છે, એટલે એક તો 30 વર્ષ પૂછે મરશે, 25-30 વર્ષ પૂછે મરશે, પૈસા વાળો થશે, અને શ્રેય કોને મળશે, બોલા મહારાજ ની સામે, અરે અહીંયા પળવાર નો ભરોસો નથી, પળ નો ભરોસો નથી, છે કે નહીં, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, બોલો બધા ભારતીબેન બોલો, क्षण क्षण भयंकर भाव मरणे का हो राची, का राचो छो हस्तरेखाओना चक्कर मा, એટલે ભવિષ્યવાણી કહીને ઘણાય તો એવા તમે છે ને
ઓલો ફોટો જે મૂકેલો છે ને એને ઉત્તર દિશા તરફ મોઢું કરીને મૂકો, તમારું ઘરનું બધું શુભ થશે. પણ ઘર પોતે અશુભ છે પૈસા. શું સાંભળ્યો વકીલ સાહેબ? કેમ કે ઘરમાં દેવગુરુ ધર્મ નો મહિમા નથી, તત્વ નો મહિમા નથી. અંદર અંદર નારકીની જેમ બાજવાનું કામ થાય તો ફોટા ગમે તે બાજુમાં મૂકો ને, સાક્ષાત વિદેહ ક્ષેત્ર નો સમોસર નો ભૂ કરો, કઈ નહીં તમારું. આવું ગ્રહિત મિથ્યા તો સેવે જીવ, અને આવું ગ્રહિત મિથ્યા તો પોતે પોષે. આ જીવ દોષ, ક્રોધ દોષ. જો ક્રોધિત થઈને ભોજન આદિ ગ્રહણ કરવું, આ ગજબ છે. ઉસે ભરાઈને ઘરે તમે જો, 40-50 વર્ષના દીકરાના માં બધું હમસતી હોય, એનું મોઢું ચડેલું છે, ગમતી સબ્જી બની નથી. ઘરવાળાને હારે તો માથાકૂટ થતી જ હોય, પણ માં ને સામે કઈ છોકરો બોલે નહીં, એટલી તો લાયકાત હોય ને. માં ને સામે કઈ બોલે નહીં, માં સમજી જાય મોઢું એનું બોલે નહીં કઈ. જે પીરસે બિલકુલ મૂક કેવળીની જેમ ઉભો થઈ જાય, મૂક કેવળીની જેમ ખાઈને ઉભો થઈ જાય. તો એના પત્ની ને તો એમ થઈ જાય, ઓહો આ તો માવતર નો કેવો ચમત્કાર, જોવું તો ખરાબ થાળી પડી ગયા ભાઈ સાહેબ. તો અંદર માં જ્વાલામુખી ઉઠતી હતી, જ્વાલામુખી ફાટતી હતી, પણ ફાટી નહીં. ક્રોધે ભરાઈને આહાર લેવો, એ બધો અધક કર્મ ની વ્યાખ્યા કરું છું. માન દોષ, મેં હમણાં એમાં સત્તા સ્વરૂપમાં આ બધો વિષય વાંચ્યો. અભિમાન રાખીને તત્વને સાંભળે. જિંદગીમાં પહેલી વખત આવ્યા હોય ને, પહેલી વખત આવ્યા હોય, 5-25 હજાર નું દાન આપ્યો હોય, તેના માટે ખુરશી આગળ હોય, અને એમાં પછી કાર્યકર્તા જે હોય સમાજના, એ બધા હાથ પકડીને લઈ આવે, બેસાડે, આવો સાહેબ આવો સાહેબ, મોડા આગળ બેઠા હોય. કેમ કે સ્વાધ્યાય પછી તરત જ એમને માળા, એના ગળામાં માળા પહેરાવાના, એના અંદરમાં એ જ કીડા ખતપતતા હોય. મંચ માળા અને માઇક, આ તમને સમજાય છે? આ બધું શેનો શેનો અર્થ કરું છું? અધક કર. જો વિદ્યા દોષ, મંત્ર દોષ. મંત્ર દોષ એટલે સામે વાળાને મંત્ર મંત્ર કહે. તમે છે ને રોજ છે ને શાંતિ મંત્ર ની માળા ફેરવું, ઘરે શાંતિ રહેશે. અહીંયા ખોપડીમાં શાંતિ નથી એનું શું? આવી રીતે પોતાનો પ્રભાવ પાડે. વાંચો તમે ભાઈ, આ હું બધું તો વાંચી ન બતાવું, આ બધો છે આમાં. આમાં 46 દોષોની બધી નોંધ આપી છે મોક્ષ પ્રકાશનમાં. આ બધું ભગવતી આરાધના અને મૂલાચાર માંથી લીધે. આ બધું અધમ કર્મ. એવી રીતે સદોષ આહાર આદિ ક્રિયા કરવાનો જે હોય એને કહેવાય પાપ કર્મ થી આહાર નિપજેલો. કેટલો કેટલો એનો વિસ્તાર થયો. જો ગાડી હોય ને, આપણી ગાડી હોય તો ગાડીના એક્સિડેન્ટ ની સ્ટાઇલ બતાવો. પ્રકાશભાઈ તમે એક એંગલ થી કહેશો, હું તમને 10 એંગલ કહીશ. આપણે જઈને ઠોકીએ અને એક્સિડેન્ટ થાય એમ નહીં, આપણે ઉભા અને પાછળથી આવીને બીજા ઠોકે. સમજાય છે? હોન હારત જેને કહીએ, એક્સિડેન્ટ કહીએ, એનો કોઈ ઉદેશ્ય. એક દાખલો આપે બહુ સરસ. સાપ માળિયાના ઘરમાંથી સાપ હલવાઈ ને ત્યાંથી સાપ જતો હોય, ધુમાડાને લીધે નીચે પડી ગયો તો અર્ધો એ ચૂલામાં અને અર્ધો એ ખોલતો તેલ કડાઈમાં. તો હલવાઈ ને થોડીક દયા આવી કે હાલો ને ભાઈ, આપણે સાપ ને બચાવીએ, બહાર કાઢીએ. તો એને બહાર કાઢવા ગયા, કાઢ્યું તો બોલો ક્યાં ગયો? ચૂલામાં જ ગયો. તો અર્ધો બચો તો ને, પણ એને હજી પૂરેપૂરો મરવો તો ને. ખ્યાલમાં આવે છે? 189 પેજ નંબર જોવો આપશો, 189 પાનું. સેમા સમયસાર વૈભવમાં, અથવા ઓરિજિનલ સમયસાર જો તમારી પાસે હશે, મૂળ સમયસાર ગાથા 86 અને 87. પહેલા ગાથાઓ ગાઈએ આપણે. આધા કર્મ ઇત્યાદિ પુદગલ દ્રવિના દોષ છે,
ते केम ज्ञान करे सदा पर रव नाजे गुण छे उद्देश ते मज अदह करनी पौगलिक आनंद जे ते केम मुझ कृत होए नीते अजीव भाग्यों मने खरेखर आ बंने गाथाओ सीता अने गीता जेवी देखाई बंने गाथा में काई फेर नथी पहली गाथा केम ज्ञान करे सदा थर्ड पर्सन नी बात छे थर्ड पर्सन नी बात प्रकाश भाई तो हमें आचार्य कुंद कुंद ने एम लागे छे मारे थर्ड पर्सन नी शा माटे बात करवी ते केम मुझ कृत होय मारा थी केम होय ये अध कर्म अने औद्देशिक कर्म ज्ञानी केम करे हवे कोई ज्ञानी करे के नहीं करे पण हूं तो कोई दिवस नहीं अर्ज करू भाई राजन भाई समझाणो बन्ने गाथा मां फेर शू छे पहली गाथा मां थर्ड पर्सन नी बात छे અને સેકન્ડ ગાથામાં 287 નંબરની ગાથામાં ફર્સ્ટ પર્સનની પોતાની વાત કરી માં આચાર્યોને પોતાની વાત કરવામાં મજા આવે છે ગામની શા માટે વાત કરી હા અચ્છા આચાર્ય પોતાની વાત કરે આપણે કોની વાત કરવાની કરવાની જ નહીં ઓહો કહેવાની તો નહીં જ આજે ગુરુદેવજી સમજાવ્યા ભગવાને જેમ જાણી છે તેમ કહી છે કરી નથી શું કીધું ભગવાને જેમ જાણી છે તેમ કહી છે કરી નથી આચાર્ય જયારે પોતાની વાત કરે તો આપણે આપણે પોતાની કેમ ના સમજીએ તે કેમ મુજ કૃત હોય નિત્ય અજીવ માખ્યો જેહને આમાં દ્રવ્ય અને ભાવ દ્રવ્ય એટલે સક્રિય દશામાં અસદભૂત વ્યવહારને પર દ્રવ્ય સાથે જે કઈ પાપની ક્રિયાઓ છે આરંભી ક્રિયાઓ છે ધન ધાન દસ પરિગ્રહ છે દસ પરિગ્રહ સાંભળો દસ પરિગ્રહ છે ને શરીર અને શરીર આશ્રિત એ ધન દાસ દાસી સોનું ચાંદી નોકર ચાકર સચેતન અચેતન મિશ્ર પરિગ્રહ એની સાથે સંયોગો બધા દ્રવ્ય અને તેના પ્રત્યે રાગાદી ભાવો એ ભાવ તો જ્યાં સુધી દ્રવ્ય પ્રતિક્રમણ નથી ત્યાં સુધી ભાવ પ્રતિક્રમણ જ્યાં સુધી ભાવ પ્રતિક્રમણ નથી ત્યાં સુધી દ્રવ્ય પ્રતિક્રમણ સમજાણો દ્રવ્ય શુદ્ધિ હશે તો ભાવ શુદ્ધિ હશે તો દ્રવ્ય શુદ્ધિ એવી રીતે પરદ્રવ્ય સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત ચાલે છે અંદરના આત્મા જે દ્રવ્ય એની વાત નહીં આત્માનો જે ભાવ એની વાત નથી ચાલતી અહીંયા એટલે આ ચરણાનિયોગ નો વિષય છે ચરણાનિયોગ ની શૈલી નો આ પ્રકરણ છે બહુ મગજમાં બધા વિષય ફરે વાંચવાનો છે આપણે સમયસર ફેલાવે વાંચવાનો છે આપણે સમયસર અને આખી સ્ટાઇલ એની હાલે છે ચરણાનિયોગ ની સમયસર તો દ્રવ્યાનિયોગ છે તો સમય સાર નો બંધ અધિકાર ચાલે છે આમાંથી આપણે પ્રવચન સાર ની ચરણાનીઓ સૂચક ચુલિકા સમજવાની છે જો કીધું ગ્રંથ છે આત્મા સંબંધી નો ગ્રંથ છે અધ્યાત્મ નો અને આમાંથી નીકળે છે વસ્તુ બધી માલ નીકળે છે ચરણાનીઓ સંબંધી આહાર વિહાર નિહાર ઉદ્દેશિક આહાર નો ત્યાગ ચરણાનીઓ ની વાત ચાલે છે રાત્રે બનાવેલું ભોજન કેવું બોલો બજારની મીઠાઈ આપણને ખબર છે કે દિવસે બનેલી છે કે રાત્રે બનેલી છે ગાળેલ પાણી થી બનેલી છે કે અણગાળેલ પાણી થી બનેલી છે મુનિરાજ આહારમાં લેશે બજારની વસ્તુ ક્રીત દોષ એમ એક શબ્દ છે ક્રીત દોષ ક્રીત એટલે બ્રોટ બહારથી ખરીદીને લઈ આવેલી વસ્તુ ખરીદેલી વસ્તુ મુનિરાજ કોઈ દી આહારમાં ન લે બજારની વસ્તુ ક્રીત દોષ કહેવાય
શું કેવું હા કેટલી નિર્દોષ ક્રિયા વિરાજની દિલ તુષ માત્ર સંગ નહીં જિનકે દિલ તુષ માત્ર સંગ નહીં જિનકે આવો નિર્દોષ આહાર આવો નિર્દોષ મુનિરાજની ક્રિયા જીવન જે પાપ કર્મ થી આહાર નિપજે તે પાપ કર્મ ને અધમ કર્મ કે પાપ કર્મ ને અધમ કર્મ કહેવાય તેમજ તે આહાર ને પણ શું કહેવાય અધમ કર્મ કહેવામાં આવે પ્રકાશભાઈ તમે શુદ્ધ સાત્વિક ભોજન કરો સાંભળો અને જે સાગ બનેલી છે ને તમને ખબર પડી કે સાગ જે છે એ ડુંગળી અને લસણની ખેતીમાંથી વહેતું આવેલ પાણીમાંથી બનાવેલું છે ખબર પડી તમને આહાર લેશો એ શાક સબ્જી આપણે ફેંકી દેશો કે શ્રીમદજીના જીવનની ઘટના છે ખબર દૂધીના રેશા ફૂટી ગયા દૂધી વધારે પડતું પકવવામાં આવ્યું રેશા ફૂટી ગયા આમાં જે પાણી વાપરવામાં આવેલું છે ક્યાંથી ઉગેલ છે આખી બધી પરંપરા કાઢવામાં આવી તો ખબર પડી ગઈ ઓલી એવા ખેતરમાંથી આવેલી છે ઈ જે ક્ષારપણો એમાં રહ્યું એને લીધે દૂધીના રેશા ફૂટી આ તો શ્રીમદજીનું ક્ષયોક્ષમ અને જ્ઞાન અંગેની વાત છે આપણે કઈ એનો બહુ મહિમા કરાવીએ છીએ એમ નથી પણ પરંપરાને હંમેશા છું સમજવા જેવું છે ભાઈ હા તે સુખ સદાહી ત્યાજ રે પશ્ચાત જેના દુઃખ જેના પછી દુઃખોની પરંપરા છે એ મારે સુખ જોવું જ નથી તો પાપ કર્મ ને અધર્મ કર્મ કહેવામાં આવે તેમજ જે તે આહાર ને પણ અધર્મ કર્મ કહેવામાં આવે જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે આવા અધક કર્મ અને ઉદ્દેશિક આહારને જેણે પચક્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પણ પચક્યો નથી દ્રવ્યને ભાવ દ્રવ્યને ભાવ બહારની વસ્તુ તે સંબંધીના પરિણામ અને જેને તત્વજ્ઞાન પૂર્વક વાહ જો આવ્યું અહીંયા વચ્ચે ફેવિકોલ શેનું તત્વજ્ઞાન સમજણ તત્વજ્ઞાન પૂર્વક તે આહારને પચક્યો છે એવો સદોષ આહાર ને પચક્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પણ પચક્યો છે આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત નૈમિત્તિક ભાવ જાણવો જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે બરો હવે બાયડી છોકરા ધંધો વ્યાપાર આ બધું ફૂદડી મૂકીને સમજી લેવાનું પરદ્રવ્યો તારામાં આવવાના નથી પરમાણુ માત્ર પણ તારામાં આવશે નહીં પણ જ્યાં સુધી તું છે ત્યાં સુધી ધંધો મારો પૈસા મારા બાયડી મારી ઘર પરિવાર મારો જમીન જાયદાદ મારી આ બધું લઈને બેઠો છે કે નહીં તો જ્યાં સુધી જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદી ભાવો પણ થાય છે તે તેમનો કર્તા પણ થાય છે તેથી કર્મનો બંધ પણ કરે આમાં ઝડપથી તમે લોકો મગજમાં લેજો ચાર બાબતો પ્રયાગવાળા ઝડપથી લેજો ક્યાંય લખવાની જરૂર નથી એમાં ધ્યાન ધ્યાન આપો તો સમજાય જાય સૌથી પહેલા પરદ્રવ્યને જે ગ્રહણ કરે નંબર એક નંબર બે રાગાદી ભાવો પણ એને થાય રાગાદી ભાવો થાય એટલે એનો એ કરતા પણ થાય અને કરતા થાય એટલે એને બંધ પણ થાય થઈ ગઈ વાત ચાલ મગજમાં બેસાડો હવે ચાર બીજી બાબતો ત્યારે તેને જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી તેથી રાગાદી રૂપ પરિણમન પણ નથી તેથી આગામી બંધ પણ એને નથી આમાં ચાર પોઈન્ટ છે હવે હવે થોડીક બીજી વાત ભાષામાં તું ચોટ્યો ને સંયોગ સાથે તો બાયડી સાથે છોકરા સાથે સંયોગ સાથે મારું કહીને ચોટ્યો ને તો સમજી લેવાનો અંદરમાં ફંગસ છે શું કીધું ફંગસ એટલે ભાવ કરો ભાઈ રાજનભાઈ મારું કરીને ચોટ્યો ને મારું કરીને ચોટ્યો ને તો અંદરમાં રાગાદી નો ફંગસ છે અંદરમાં રાગાદી નો ફંગસ છે ને તો તું પરદ્રવ્ય નો કરતા થયો પરદ્રવ્ય નો કરતા થયો ને હવે કોઈ પણ દુનિયાની તાકાત તને કર્મ બંધન થી છોડી શકવાનો નથી
આનું નામ છે બંધ. આ બંધ અધિકાર નો સરવાળો. સમજાય છે ચંદનબેન? ખ્યાલમાં આવે છે? આ અભાવાર સંધિથી વાંચો તો જ આ અંદર માં ઉતરે. અચ્છા, આત્માને જાણ્યો, હા આત્માને જાણ્યો તો હવે પર પ્રત્યે રાગાદિ ભાવ ન રહ્યા ને? તો નહીં રહ્યા. તો હવે પરદ્રવ્ય નું પણ ગ્રહણ ન રહ્યું, પરદ્રવ્ય નું ગ્રહણ ન રહ્યું તો અકર્તાપણું પ્રગટ થયું. અકર્તાપણું પ્રગટ થયું એટલે ખરેખર જ્ઞાતાપણું પ્રગટ થયું. જ્ઞાતાપણું પ્રગટ થયું એટલે જા બેટા, તું અબંધ ના માર્ગે છે. આતમ કા સહારા લેતા જા, જા તુઝકો મુક્તિ દ્વાર મિલે. કોણ બોલે છે? ભારતીબેન દર્શનભાઈ ને બોલે છે. માં દીકરાને કહે છે, આતમ કા સહારા લેતા જા, જા તુઝકો મુક્તિ દ્વાર મિલે. આ બંધ અધિકાર. આના પછી કયો અધિકાર બોલો? મોક્ષ અધિકાર. બંધ અધિકાર બોલો, હવે મોક્ષ આવશે. આતમ કા સહારા લેતા જા, જા તુઝકો મુક્તિ દ્વાર મિલે. વિષયોં કી કભી ના યાદ આવે. એ બધા ગયા કરતા કર્મ અધિકાર માં, જીવ અજીવ અધિકાર માં, બંધ અધિકાર માં બધા ગયા. વિષયોં કી કભી ના યાદ આવે, જા તુઝકો વિશુદ્ધિ અપાર મિલે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. પછી સમયસાર માં બાકી શું? પૂરું સમયસાર 415 ગાથાઓ સાથે પૂરું. સાચાર્ય કુંદ કુંદ ક્યાં ગયા પછી? વિદેહ નહીં, અદેહ. વિદેહ ના ગયા પછી ક્યાં ગયા? અદેહ માં ગયા. એમ કહી ધરી મૌનતા સહજ સમાધિ માં. આવું આખું મેકેનિઝમ છે. આજે આપણે એક જ શબ્દ અંગે વિશેષ ચર્ચા કરીશું, અધઃકરણ. અધઃકરણ, અધઃકરણ. 400 કેટલું સરસ વિષય છે આજના વ્યાખ્યાનમાં. હૃદયશ્રીના ઉદ્ગારો ઘણા એવા કોટ કરવા જેવા છે, પણ હજી કાલે આ વિષય આવશે, હજી પરમ દિવસે આવશે. હજી હૃદયશ્રી ઘણું આમાં કાઢવાના છે, ઘણું આવશે, ઘણું લેશે. એટલે રિપીટેશન ન કરતા આપણે કાલે પરમ દિવસે આજે જો 220 નંબરના પાના સુધી પહોંચવાના છે. હજી 20-25 પાના બાકી છે ત્યારે પછી આજના વ્યાખ્યાનમાં પણ આવેલી કઈ કઈ ખાસ 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 હૃદયશ્રીના સ્ટેટમેન્ટ જે છે, હા, એની બધી ચર્ચા, એની નોંધ આપણે વિશેષ લઈશું. के लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. જિનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.